પાલ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ સ્ટેન્ડ અપ કોમેડી કાર્યક્રમમાં હાસ્ય કલાકાર જીવેશ આહલુવાલિયા અને અમિત તિવારીએ સુરતીઓને પેટ પકડાવીને હસાવી હસાવીને લોટપોટ કરી નાખ્યા હતા. રાઉન્ડ ટેબલ ઇન્ડિયન લેડીઝ સર્કલ ઇન્ડિયા દ્વારા આજરોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે લાફ ટુ બ્રિંગ સ્માઇલ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાત્રે 9 વાગ્યાથી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત પામ્યા હતા, જેમાં જીવેશ આહલુવાલિયા અને અમિત તિવારી પોતાની સ્ટેન્ડ અપ કોમેડી થકી સૌનું ભરપૂર મનોરંજન કર્યું હતું. રાઉન્ડ ટેબલ ઇન્ડિયાએ 18 થી 40 વર્ષની વય જૂથના બિન રાજકીય તેમજ બિન સાંપ્રદાયિક યુવાનોની એક સંસ્થા છે, જેનો લાંબા ગાળાના હેતુ શિક્ષણ દ્વારા સ્વતંત્રતા છે. સંસ્થાના યુવાનો હેતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં સેવા, ફેલોશિપ અને સદ્ગુણને પ્રોત્સાહિત આપવાનો છે. એજ્યુકેટેડ ટુ એંગ્લાઇન એ લેડીઝ સર્કલ ઇન્ડિયાના મુખ્ય પ્રોજેક્ટ છે. દેશભરમાં વંચિત બાળકોને પૂરી પાડતી શાળાઓ માળખાકીય સહાય પૂરી પાડવા પણ કેન્દ્રિત છે. આ પ્રોગ્રામ અંતર્ગત આ સંસ્થા વર્ગખંડો, શૌચાલયો, ફર્નિચર, પ્રયોગશાળાઓ માટેના સાધનો, રમતગમતના સાધનો અને કમ્પ્યુટર. મેરા નામ સર્કલ રતિકા ભાટિયા હૈ. મેં ચેરપર્સન હું સુરત લેડીઝ સર્કલ 72 કી. યે લેડીઝ સર્કલ પેન ઇન્ડિયા હૈ, પૂરે ઇન્ડિયા મેં ઇસકે બહોત સારે ચેપ્ટર્સ હૈ. આજ હમને યે ચેરિટી શો રખા હૈ જો કિ કોમેડી વિથ જીવેશ આહલુવાલિયા હૈ. જો હમ ઇસસે જો ભી પૈસા કલેક્ટ હોગા ઉસકો હમ બચ્ચો કે સ્કૂલ બનાને મેં ઇસ્તેમાલ કરતે હૈ. હમ 22 સાલ પુરાની ઓર્ગેનાઇઝેશન હૈ સુરત મેં, જો યે હર સાલ એક સ્કૂલ બનાને મેં હમ હેલ્પ કરતે હૈ. હમને સુરત કે આસપાસ જો ભી અંડર પ્રિવલેજ બચ્ચો કે લીએ થોડે લેસ પ્રિવલેજ જહાં સ્કૂલ્સ કા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહોત હી ખરાબ હોતા હૈ, વહાં ઉસકો અચ્છે સે બિલ્ડ કરતે હૈ પૂરા સ્કૂલ. જી, મેરા નામ ટેબલર મનીષ ધીરન હૈ. और मैं हम लोगों का जो राउंड टेबल इंडिया और लेडीज़ सर्कल इंडिया ऑर्गेनाइजेशन से हम लोग कनेक्टेड हैं, जहां 18 साल से 40 साल के उम्र के लोग मेंबर्स बनते हैं. और हम लोगों का मेन उद्देश्य जो पिछड़ा हुआ वर्ग है या जहां पे पढ़ाई को लेके व्यवस्था बिगड़ी हुई है, उस जगह को हम लोग ढूंढते हैं और उन स्कूलों का निर्माण करके उस ट्रस्ट वगैरह को हम लोग सुपुर्द करते हैं, जहां पे बच्चे एक अच्छे माहौल में पढ़ सकें. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મંડળી તમામ ભંડોળનો ઉપયોગ વંચિત બાળકોને શિક્ષણનું માળખું પૂરું પાડીને સ્મિત આપવા માટે કરવામાં આવશે. અઝર કુરેશી, G20 ફોર ન્યૂઝ.